જામકંડોરણા ખાતે તાજેતરમાં તાલુકા વિકાસ અધિકારી તથા સરપંચ અને અન્ય અધિકારી તેમજ પદાધિકારીઓની હાજરીમાં ગ્રામ સભા મળી હતી. આ ગ્રામ સભામાં રોડ, પાણી, ગટર અને મકાનના પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા 2-3 ગ્રામ સભામાં ભ્રષ્ટાચારનો મુદ્દો ચર્ચાસ્પદ રહ્યો છે. જામકંડોરણાની ધરોહર સમાન ગઢની રાંગણાના રિનોવેશનમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થયા છે. આ ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે તે માટે ગ્રામ પંચાયત દ્વારા ગઢને તોડી પાડવાનું નક્કી કરાયું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે, જેની સામે લોકોમાં રોષ પ્રવર્ત્યો છે અને ભ્રષ્ટાચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉચ્ચારાઈ છે. જામકંડોરણા ખાતે યોજાયેલ ગ્રામસભામાં ગઢની રાંગમાં આચરવામાં આવેલ ભ્રષ્ટાચારનો મુદ્દો ફરી ઉગ્ર બન્યો છે. આજથી 226 વર્ષ પહેલા જામકંડોરણાના ભાદા બાપાએ આ ગઢની રાંગનો પાયો નાખ્યો હતો, જેમણે ગઢના કિલ્લામાં 4 દરવાજા, 52 ઝરૂખાઓ અને 12 ખોટા સહિત અદ્ભુત પથ્થરની કોતરણીથી આ ગઢનું નિર્માણ કરાવ્યું હતું. સમયની માર અને સ્થાનિક તંત્રની અણઆવડત તેમજ યોગ્ય જાળવણીના અભાવે આ ગઢની જર્જરિત હાલત થઈ ગઈ હતી, જેના રિનોવેશન માટે પોરબંદર મત વિસ્તારના સાંસદ અને જામકંડોરણાના વિઠ્ઠલભાઈ રાદડિયાએ 3,30,00,000 રૂપિયાની ગ્રાન્ટ લાવી આ ગઢને નયનરમ્ય કિલ્લો બનાવવા કામ શરૂ કરાયું હતું. કોન્ટ્રાક્ટર તથા સ્થાનિક તંત્રને ભ્રષ્ટાચાર કરવાનું મોકળું મેદાન મળ્યું હોય તેમ અધૂરું કામ કરીને પૂર્ણ જાહેર કરી દીધું હતું અને જામકંડોરણા ગ્રામ પંચાયતે પણ ભ્રષ્ટાચારથી ખતપતતા આ કામને સ્વીકારી લીધું. આ ગઢના કામના ખર્ચમાં ભારે ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું ખુલ્લાતા જામકંડોરણાના આરટીઆઈ એક્ટિવિસ્ટ જયેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા માહિતી માંગવામાં આવી હતી, પરંતુ આ ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે તે માટે ગઢને જ તોડી પાડવાનું જબરું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જેની સામે કોર્ટમાં પણ ફરિયાદ દાખલ કરાઈ છે અને આ મુદ્દે ન્યાય નહીં મળે અને ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તો આત્મવિલોપન કરવાની પણ જયેન્દ્રસિંહ ચૌહાણે ચીમકી ઉચ્ચારી છે. જામકંડોરણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળા આજ રોજ જામકંડોરણા તાલુકા ગ્રામ પંચાયતે આજે જે સાધારણ સભા હતી અને એના મુખ્ય મુદ્દા હતા, જે ગામમાં 1996 થી લેન્ડ કમિટી ભરાણી પ્લોટ અમુકને આપેલા નથી, અમુકને બબે પ્લોટ મળેલા છે, અમુક ઝાઝા ટાઈમથી આમ જરૂરિયાત છે એને મળેલા નથી, નજદીકના વાલા દેવલાનો ભાવ રાખીને પ્લોટ મળેલા છે. પછી બીજો પ્રશ્ન આજે ઉઠાવેલો હતો, જે ગ્રામની અંદર જામકંડોરણાની અંદર જે આ રોડ બનેલો છે એમાં ગટરનો પ્રશ્ન છે, ભૂગર્ભ ગટરનો, તેમાં પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે પણ એ પણ ઢકાઈ ગયેલો છે. અને આજ રોજ બીજા સામાન્ય પાણીના પ્રશ્ન ને એના મુદ્દે અમે બધાએ ઉઠાવેલ હતા પ્રશ્ન અને ચર્ચા કરેલી હતી, પણ એમાં સરપંચ શ્રી, પછી તાલુકા પંચાયત સદસ્ય શ્રી, ડીડીઓ સાહેબ એને ખાલી એવો ઠરાવ કરીને મંજૂર કરેલ છે, પણ ઠરાવ 2-3 ફરે મંજૂર કરેલા છે, રજૂ કરેલા છે, તેમ છતાંય કામ થતું નથી. ગઢની બાબત જે સાહિત્ય વખતનું, જૂના વખતનું જે છે અને તે એક સમય કહેવાય કે જામકંડોરણાનો ગઢ એટલે સારો એવો ગઢ, તો જો હવે જૂનું સાહિત્યને પણ આ મીટાવા લોકો માગે છે એવું મને તો ચોખ્ખો જ દેખાય છે. મારું નામ જયેન્દ્રસિંહ ગોપા ચૌહાણ. મારી આજે ગ્રામસભામાં એક અરજી હતી, ગઢના રિનોવેશનમાં ભ્રષ્ટાચાર થયેલો છે એ બાબતની. સરપંચે મને એક જવાબ આપ્યો છે કે આ મારા બાપની પેઢી છે અને હું ધારું ત્યારે ગામે વેચી નાખું એવો જવાબ આપ્યો છે. અને ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચાર છુપાવવા માટે થઈ અને ગઢ પાડવા માટે કોર્ટમાં દાવો મેં દાખલ કર્યો છે, એની સામે એ લોકો જવાબ રજૂ કર્યો છે અને આજની તારીખે ગઢ પાડવા માટે થઈ અને એના ઠરાવ પણ કરેલા છે. અગાઉ પણ ગઢની હરાજી કરેલી છે, ગઢ વેચી નાખવા માટેની વેચી પણ નાખેલો છે અને કોર્ટમાં દાવો દાખલ કર્યા પછી આજે રોકાયેલો છે, પણ છતાંય આજની તારીખ સુધી સરપંચ એમ કહે છે કે આ ગઢ મારે પાડી જ નાખવો છે, મારા બાપની પેઢી છે અને હું મારી ઈચ્છા થાય ત્યારે પાડી નાખી છે. આગળ મેં કોર્ટમાં દાવો દાખલ કર્યો છે અને હું કાયમી સ્ટે લેવા માગું છું. કાયમી સ્ટે મારા રાજાશાહી વખતની નિશાની આ કાયમી માટે જળવાઈ રહી એના માટે થઈને હું તમામ પ્રયત્ન કરીશ, એના માટે હું આંદોલન પણ કરીશ, એના માટે હું આત્મવિલોપનની પણ કરીશ એવું ખાતરી આપું છું. તાલુકા પંચાયત જામકંડોરણા, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી ભાસ્કર વ્યાસ, મદદનીશ રેગ્યુલર મદદનીશ તાલુકા વિકાસ અધિકારી. આજરોજ સરકારશ્રીના ગાઈડલાઇન્સ મુજબ જામકંડોરણા ગ્રામ પંચાયત પટાંગણની અંદર ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ, જેની અંદર વિવિધ પ્રશ્નોત્તરી થયેલી છે.
જેના નિરાકરણ માટે જે તે લગત કર્મ ખાતા અધિકારીને અને જે તે પંચાયતને સૂચના આપવાની આવતી હશે એ અમારા લેવલેથી પ્રત્યુત્તર આપવામાં આવશે. જે કંઈ પ્રશ્નો છે સરકારશ્રી લેવલના છે, અમુક પ્રશ્નો ગ્રામ પંચાયત લેવલના છે, એના માટે સરપંચશ્રીને જે કંઈ સૂચના આપવાની હશે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.